हेलो दोस्तों, जय माता जी, गुड मॉर्निंग। तो केम छो તમે બધા મજામાં ને? દોસ્તો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ માં। આજે આપણે જવાના છીએ બોચાસણ ધામ, જે ભગવાન સ્વામિનારાયણ નું ભવ્ય મંદિર આવેલું છે। દોસ્તો આજે હું તમને દર્શન કરાવીશ સ્વામિનારાયણ ભગવાન ના, અને મને ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીંયા લાખો ની સંખ્યામાં ભક્તો આવે છે, તો હું તમને તે પણ નજારો બતાવીશ। તો વિડિયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને માં ઓફિકલ્સને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો। તો ચાલો દોસ્તો, આપણે મુલાકાત થશે બોચાસણ ધામ, તો તમે વિડીયો બને રહેજો। ચાલો જઈએ। સ્વાગત છે તમારું દોસ્તો, આપણે આવી ગયા છીએ બોચાસણ ધામ। તો તમે જોઈ શકો છો કે અહીંયા જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીંયા હજારો સંખ્યામાં ભક્તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવે છે, એટલે અહીંયા ભક્તોની ભીડ બહુ છે। તો હું તમને અહીંયાનો નજારો બતાવીશ, તમે વિડીયો બનાવી રહેજો। દોસ્તો તમે સામેની તરફ જે BAPS સ્વામિનારાયણ બાગ જોઈ રહ્યા છો, ત્યાં બાઇક પાર્ક કરવાની સુવિધા રાખવામાં આવેલ છે। તો અહીંયા આપણે આપણું બાઇક પાર્ક કરીને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જઈશું। તો દોસ્તો અહીંયા બાઇક પાર્ક કરવાની સુવિધા એવી સરસ રાખેલી છે, ને અહીંયા સ્વામિનારાયણ ભગવાનની કથા પણ ચાલે છે, અને સભા મંડપ પણ અહીંયા જ છે। અહીંયા જમવાની પણ સુવિધા અહીંયા જ રાખવામાં આવે છે। તો પહેલાં આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈશું, ત્યાર પછી સભાનો પણ થોડોક લાવો લઈશું, અને ત્યાર પછી પ્રસાદી લઈશું। તો તમે વિડીયો બનાવી દેજો, ને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો દોસ્તો। તો તમે જોઈ શકો છો દોસ્તો કે અહીંયા બાઇક પાર્ક કરવાની સુવિધા કેટલી સુંદર રાખવામાં આવે છે। અહીંયા હજારોની સંખ્યામાં બાઇકો પડ્યા છે અને લાઇનસર ગોઠવાયેલા છે દોસ્તો। અહીંયા જે સેવકો ઊભા છે તે તેમની ફરજ સરસ રીતે નિભાવી રહ્યા છે દોસ્તો। તો ચાલો હવે આપણે અહીંયા આપણું બાઇક પાર્ક કરીને મંદિર તરફ આગળ વધીશું દોસ્તો। જય માતાજી, ગુડ મોર્નિંગ। તો કેમ છો તમે બધા મજામાં ને? તો દોસ્તો આપણે આવી ગયા છીએ બોચાસણ ધામ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે। તો તમે જોઈ શકો છો કે અહીંયા હજારો સંખ્યામાં ભક્તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે। તો અહીંયા ભીડ બહુ છે દોસ્તો, તો હું તમને હવે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે લઈ જઈશ। તો તમે વિડીયો બનાવી દેજો, અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો દોસ્તો। તો તમે જોઈ શકો છો કે આજે ભક્તો હજારો સંખ્યામાં, લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે આવ્યા છે। તમે જોઈ શકો છો દોસ્તો, વિડીયો બનાવી દેજો, હવે હું તમને સ્વામિનારાયણ ભગવાનના મંદિર તરફ લઈ જઈશ દર્શન કરવા માટે। તો ચાલો દોસ્તો, તમે સામેની તરફ જે ગેટ નિહાળી રહ્યા છો તે મંદિરમાં પ્રવેશ કરવા માટેનો પ્રથમ પ્રવેશ દ્વાર છે, તો આપણે ત્યાંથી પસાર થવું પડશે। તો ચાલો આપણે અહીંયાથી આગળ વધીશું ને મંદિરમાં। આપણે મંદિરની હાવ નજીક આવી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીંયા હજારો સંખ્યામાં ભક્તો આવ્યા છે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે। તો હવે વિડીયો બનાવી દેજો, હવે હું તમને મંદિરમાં લઈ જઈશ દર્શન કરવા માટે। તો ચાલો દોસ્તો, હવે નજીક જ આવી ગયા છે આપણે, તો અહીંયા ભક્તોની ભીડ બહુ છે દોસ્તો આજે, તો તમે જોઈ શકો છો। તો તમે વિડીયો બનાવી દેજો દોસ્તો, તો ચાલો
દોસ્તો, અહીંયા સભા મંડપમાં લાખોની સંખ્યામાં હરિભક્તો બેઠા છે. તેમના બેસવા માટે ખુરશીની અને ગરમી ના લાગે તે માટે પંખાની પણ સુવિધા કરવામાં આવેલ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા હજારોની ને પણ લાખોની સંખ્યામાં ભક્તો સભાનો આનંદ માણી રહ્યા છે. દોસ્તો, આપણે પણ સભાનો આનંદ માણીશું. દોસ્તો, સભા પૂર્ણ થઈ ગઈ છે ને હવે હરિભક્તો ભોજન કરવા માટે ભોજનાલય તરફ આગળ વધી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સભા મંડપમાં જે ભક્તો બેઠા હતા તે સર્વ હવે ભોજન કરવા માટે આગળ વધી રહ્યા છે. તો ચાલો દોસ્તો, આપણે પણ ભોજન કરી લઈશું ને હવે તમે જોઈ શકો છો કે કેટલા ભક્તો અહીંયા આવી રહ્યા છે એકસાથે. તો દોસ્તો, અહીંયા એટલી સુંદર સુવિધા કરવામાં આવે છે કે ગમે તેટલો વરસાદ પડે તો એક પણ બૂંદ પાણી અંદર ના પડે એટલી સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. દોસ્તો, તો તમે જોઈ શકો છો કે આ ભોજન સંભારામની જે જગ્યા છે એ કેટલી વિશાળ છે અને કેટલા દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને આવાને આવા પૌરાણિક અને ધાર્મિક સ્થળો જોવા માટે અમારી ચેનલ મા અફિકા સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો દોસ્તો, આપણી મુલાકાત થશે એક નવી વિડીયોમાં એક નવા ધાર્મિક સ્થળે.